સરસ મજાની એ રમત શીખવાની છે. આવો પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને, હે એને નીચે થી આ તળિયું કાપી નાખવાનું, પાછળ નીચે હોય તળિયું કાપી અને એક ફૂકો લેવાનો, ફૂકાને પાછળ ગાંઠ મારી દેવાની અને આગળથી થોડો કાપી નાખવાનો. પછી ફૂકાને આમ ખેંચી અને જ્યાં તળિયું કાપ્યું હોય ને ત્યાં ઉપર ચડાવી દેવાનો. આમ આમ ફૂકો ચડાવી પછી ચત્તો કરવાનો ગ્લાસ અને એમાં આ દળી નાખવાની પ્લાસ્ટિકની નાની નાની. પછી આ દાંત હોય ને એ પકડી અને આમ ખેંચવાની, ગ્લાસની નીચે ફૂકાની ગાંઠ ખેંચશો ને પછી જોજો હો, એક બે આમ દડી ઉડાડવાની. તમારે આવી રીતે બધું કરવાનું, હા હું જેટલી જેટલી રમત શીખવાડું ને એ બધી તમારે ઘરે કરવાની. ફરીવાર એકવાર દડી ઉડાડશું, જોજો આ ગાંઠ ખેંચી છે મેં, હવે હું ગાંઠ છોડીશ ને એટલે દડી ઊંચી ઉડશે, બરાબર. આમાં તમે અલગ અલગ રંગના કાગળ, ઝીણા ઝીણા અને ફૂલોની પાંદડી આ બધું નાખી નાખીને આમ ઉડાડી શકો. કોઈનો બર્થડે હોય, કોઈ આપણા ઘરે સારા ગેસ્ટ આવે આપણને ગમતા, તો આવા કામ તમારે કરવાના, જેનાથી તમને રમત થાય અને બીજાને પણ આનંદ થાય, બરાબર ને. ચાલો હવે આપણે થોડું ભણી લેશું. આજે આપણે ભણવામાં આઈ છે ને, આઈ આપણે આઈ જે કે એલ એ શીખ્યા ને. હવે તમને આઈ જે કે એલ ના અક્ષરો આવડી ગયા, એટલે આમાંથી આપણે આ કેપિટલ આઈ અને સ્મોલ આઈ એ બે શોધવાના છે અને સર્કલમાં કલર કરવાનો છે. આ શું છે? આઈ ફોર ઇગ્વાના છે ને. જો આમાં આપણે આઈ શોધશું, હો અલગ અલગ કલરના પેન કે ચોક લઈ અને એમાં આપણે કલર પૂરવાનો. આ તો એસ છે, આ એમ છે, આ રહ્યો આઈ. આ કયો આઈ છે? સ્મોલ આઈ. એને કલર કરી દેવાનો, બરાબર ને. પછી આ પણ કેપિટલ આઈ છે. પછી આ ટી છે, આ એફ, આ એલ, આ સ્મોલ આઈ. બધા અક્ષરો શોધી અને કલર કરવાનો, બરાબર ને. આઈ ફોર ઇગ્વાના, આઈ ફોર ઇંકપોટ, પછી આર યુ આઈ, આઈ ફોર ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, આઈ ફોર ઇગ્લુ, આઈ ફોર આઈસ, આઈ ફોર આઈસ્ક્રીમ, બરાબર ને. આ થઈ ગયો આપણો આઈ, આ સ્મોલ આઈ છે. આ વાય છે, આ કેપિટલ આઈ છે. આ સી છે, આ આઈ છે, આ કેપિટલ આઈ છે. કેવો આઈ છે? કેપિટલ. આ પણ કેપિટલ આઈ છે. આ જી છે, આ સ્મોલ આઈ છે. શોધી નાખો છો તમે બધું. આ ઈ, આ આર, આ વી, આ એ, આ એક્સ અને આ પાછો આવી ગયો આઈ. આ આઈ છે, કયો છે? કેપિટલ આઈ. આઈના શબ્દો બધા બોલી ગયા ને તમે મારી સાથે સાથે. હા, હવે આઈ થઈ ગયો પૂરો. આઈ પછી શું આવે?
આશુ છે જે આ કેપિટલ જે આ સ્મોલ જે આપણે આમાંથી કેપિટલ જે અને સ્મોલ જે શોધવાના છે આ જે ફોર જાર છે જાર એટલે બરણી આ પહેલા જ મળી ગયો છું આ કેવો જે છે સ્મોલ જે આ સ્મોલ જે છે જ્યાં જી આ ઈ આ રહ્યો આ કેપિટલ જે આવી ગયો આ આઈ આ સ્મોલ જે આ ઝેડ આ કેપિટલ છે આ સ્મોલ છે આ ક્યુ આ બી આ કેપિટલ છે આ વી આ સ્મોલ છે શોધો છો ને મારી સાથે સાથે હા શોધવાના હો અરે જેના શબ્દો તો બોલો હા ઓ જે ફોર જગવાર જે ફોર ચેકલ જે ફોર જેકેટ જે ફોર જીપ બરાબર ને આ આર આ યુ આ એચ આ એસ પાછો જે જે ફોર જોકર છે ને એમ પી અને જે ફોર જેલી ફિશ જે ફોર જેમ જે ફોર જેલી કેટલા બધા શબ્દો થયા બરાબર ને જે ક્યાંય હવે બાકી છે નહીં પછી જે પછી શું આવે બોલો કે હા કે આવી ગયો ને શેનો કે છે કે ફોર કી આ કેપિટલ કે અને આ સ્મોલ કે ફોર કી આમાં આપણે કેપિટલ અને સ્મોલ કે શોધવાના છે આ એચ છે અને આ કયો કે છે સ્મોલ કે કયો કે છે સ્મોલ જો આમાં છે ને આપણે આખું કરીએ છીએ ને આ ડાર્ક કલરમાં તો કે છુપાઈ જાય છે તો શું કરવાનું આખું કલરવાળું કરવાનું નહીં પણ સાચાની નિશાની કરી દેવાની આ કેપિટલ કે છે તો આમ કરી દીધું તો આપણને કે પણ દેખાય અને ખબર પણ પડે કે આપણે સાચું કર્યું છે આ કે આ સ્મોલ કે આ એલ આ એફ આ એ આ વાય આ સ્મોલ કે આ ઝેડ આ કેપિટલ કે આ કેપિટલ કે આ સ્મોલ કે આ ટી અને આ ઈ અહીંયા કરવાનું નથી આ બધામાંથી આપણે કેપિટલ કે અને સ્મોલ કે શોધી લીધા હવે શું આવશે કે પછી આઈ જે કે અને એલ એલ આવે ને તો આ એલ ફોર લેમ આ કેપિટલ એલ અને આ સ્મોલ એલ આમાંથી શોધવાના છે હો ચાલો 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 શોધો 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 આ છે એલ આમાં પણ આ કલર ડાર્ક છે એકદમ ઘેરો એટલે કલર પૂરશું તો એલ છુપાઈ જશે અને આપણે તો શોધવાનો છે એટલે આની ઉપર આમ ખરાની નિશાની કરી દેશું બરાબર પછી આ ડી છે એની ઉપર કરવાનું નથી એલ શોધો 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 એ આ રહ્યો એલનો થઈ ગયો થપ્પો પછી આ બીજો આ સ્મોલ એલ છે એને પણ શોધી નાખ્યો
પછી એચ ઉપર કરવાનું નહીં, સી ઉપર કરવાનું નહીં, ઓ ઉપર નહીં. પાછો સ્મોલ આવી ગયો ભાઈ, બરાબર ને? પછી વાય ઉપર કરવાનું નહીં, એલ ઉપર કરવાનું, હા એલ તો શોધવાનો જ છે. યુ ઉપર કરવાનું નથી, આ એલ, આ ઈ ઉપર નહીં, એફ ઉપર એ નહીં, આ પાછો એલ આવી ગયો, એ ઉપર એ નહીં, ડબલ્યુ ઉપર એ નહીં. અરે આ તો બે કેપિટલ ને સ્મોલ બે એલ પાસે પાસે આવી ગયા. બોલો બે ભાઈબંધ થઈ ગયા, હે ને? તમે મારા ભાઈબંધ છો ને, એમાં બે એલ એકબીજાના ભાઈબંધ થઈ ગયા. આ પાછો એક એલ આવી ગયો, આ એસ, આ ટી અને એન, એની ઉપર કરવાનું નથી. તમે પણ ઘરે આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને અક્ષરો શીખજો, શબ્દો શીખજો, અને મમ્મીને કામમાં મદદ પણ કરાવજો. અને નવી રમત શીખવાડીને એ રમજો હો ને. બાળકો બહુ ડાયા છે. ચાલો બાય.